पर बीजाना माटे धन नो उपयोग करे, कोई हॉस्पिटल बनावे, कोई स्कूल कॉलेज बनावे, कोई सेवा भावी ट्रस्ट उभा करीने एनी अंदर पोतानी आवक नो हिस्सो आपीने अनेक परिवारों ने दुख माथी बचावे, एवा जे कामो करता परिवारों से एने संस्कृति केवा मावे छे मित्रों। અને એવી સંસ્કૃતિના દર્શન આજે મને થઈ રહ્યા છે મિત્રો। સુરત અને સુરતની આસપાસનો વિસ્તાર એક એવો વિસ્તાર છે અને અહીં રહેલા જે કોઈ નાગરિકો છે એમનામાં આ ભાવ પડેલો છે, એટલે તો હોસ્પિટલો બંધાઈ રહી છે જેમાં રાજ્ય સરકારનો કોઈ ફાળો થતો નથી, પણ સમાજના સહયોગથી आप जे बड़ा धन कमाया छे धन नो उपयोग करीने बीजा नो जीवन के रीते सुधरे एना जीवन नी अंदर उजास के रीते आवे एना माटे नो सतत प्रयास आ क्षेत्र नी अंदर थई रह्यो छे अने ए ज साचु आपणो काम छे, ए ज साचो आपणो धर्म छे अने ए ज साची आपणी नैतिक फरज बने छे। अने एवा आप सौ ના દર્શન કરવાની મને તક મળી છે એ બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપે આ લાખો ભાઈ બહેનોના અને રામ ભક્તોના દર્શન અને આપના આશીર્વાદ પ્રાપ્ત કરીને અમે અમારા કામે આગળ વધીશું। બાપુ હંમેશા કહેતા હોય છે ને કરતા હોય છે, અનેક પ્રકારની જુદી જુદી કથાઓ એમણે કરી છે અને આ કથાનો માધ્યમ એ બીજાને અર્પણ કરતા હોય છે, બીજાને અર્પણ કરતા હોય છે। અમદાવાદની અંદર જે રામ બાપુએ કથા કરી એ કથામાંથી જે કોઈ ડોનેશન મળ્યું એ ડોનેશન એ આપણી એક કિડની ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટી આ વખતે આપણે વિધાનસભાની અંદર લાવવાના છીએ, અંગોનું પ્રત્યારોપણ કરવા માટેની મોટી યુનિવર્સિટી અમદાવાદની અંદર આકાર થવાની છે એને સહાય કરવા માટે બાપુએ રામકથાનું આયોજન અમદાવાદ કેન્દ્ર કર્યું હતું। એટલે કોઈ ને કોઈ વિષય લઈને સમાજને પોતે કેવી રીતે મદદરૂપ થઈ શકે અને સમાજમાં આ ભાવના જે પડેલી છે એ ભાવનાનો ઉપયોગ કરીને એમના માધ્યમ દ્વારા બીજાને કેવી રીતે આનો લાભ પ્રાપ્ત થાય એ પ્રકારનું આયોજન પૂજ્ય બાપુના સહકારથી એમના આશીર્વાદથી એમના માર્ગદર્શનથી આ બધું થતું હોય છે। આપણે બધાને ખબર છે ભાઈ બહેનો કે પૂરા દેશમાં સ્વાઇન ફ્લૂ ની એક દર્દીઓ સ્વાઇન ફ્લૂ ની અંદર સપડાય છે। છેલ્લા 8 દિવસથી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ઘર ઘરનો સર્વે થઈ રહ્યો છે, સુરત શહેરમાં પણ સર્વે શરૂ થયો છે, 80% પૂર્ણ કરી દીધો છે, સુરત જિલ્લામાં સર્વે થયો, કચ્છ જિલ્લાની તમામ ગામડાઓમાં ઘરે ઘરે જઈને સર્વે કર્યો, અમદાવાદ શહેરની અંદર સર્વે પૂરો થઈ ગયો અને જ્યાં પણ સ્વાઇન ફ્લૂ ફેલાયો છે ત્યાં સર્વે કરીને જે દર્દીઓ ક્યાંક તાવમાં હશે ક્યાંક શરદીવાળા છે એ બધાને તાત્કાલિક ઘરમાં એમને દવા આપવાની શરૂઆત છેલ્લા 1 અઠવાડિયાથી આપણે શરૂ કરી છે। હું આપના વચ્ચે જ્યારે આવીશું ત્યારે માત્ર મારે આટલું જ કહેવાનું છે કે આપણી આસપાસ પણ જો આવા કોઈ દર્દી આપણને દેખાય તો તાત્કાલિક હોસ્પિટલની અંદર દાખલ થાય અને એની સારવાર તાત્કાલિક લઈ લેવી જોઈએ। વધી ગયા પછી એની સારવાર કરવી જરા થોડુંક અઘરું પડતું હોય છે, પણ શરૂઆતમાં જો એનો ટેસ્ટ થઈ જાય તો પછી એ બચી જતા હોય છે અને એટલે રાજ્ય સરકાર જ્યારે સક્રિય રીતે આને ડામવા માટેનો પ્રયાસ કરી રહી છે ત્યારે આ બધાનો સહયોગ પણ એટલો જ ઉપયોગી બનશે। જેટલા પણ વોર્ડની અંદર જેટલી પણ પથારીને વગેરે જોઈએ બેડ જોઈએ એ પૂરતા પ્રમાણમાં આપણી પાસે છે, જેટલા પ્રમાણમાં દવાઓ જોઈએ એટલા પૂરતા પ્રમાણમાં આપણી પાસે દવાઓ છે અને ડોક્ટરો જોઈએ એટલા ડોક્ટરો પણ આપણી પાસે છે અને ખૂબ સરસ રીતે દર્દીઓની સારવાર કરી રહ્યા છે, પણ આપણે થોડાક સજાગ બનીશું જાગૃત બનીશું તો આપણા જે નાના નાના બાળકો સંભળાઈ રહ્યા છે કેટલીક માતાઓ આની અંદર ભોગ બની રહી છે એ નહીં બની રહી છે। તો આજના પ્રસંગે
મારે માત્ર આપ સૌને આટલું જ કહેવાનું છે કે આપણી આજુબાજુ થોડાક સજાગ રહીને આપણે પણ બીજાઓને મદદરૂપ બનીશું. આપ એ મારું સ્વાગત સન્માન કર્યું છે. ધોળકિયા પરિવારે આટલી સુંદર વ્યવસ્થા કરી છે અને સુંદર વાતાવરણ રામમય વાતાવરણ બન્યું છે. એટલે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે રામ રાજ્યની સ્થાપના માટે આપણા પૂર્વજોએ જે મહેનત કરી હતી એવું જ રામ રાજ્યની સ્થાપના આપણા દેશમાં અને આપણા ગુજરાતની અંદર થાય એવા આશીર્વાદ આપ સૌની તરફથી મને પ્રાપ્ત થશે. જય શ્રી રામ. ધોળકિયા પરિવાર અને નારોલા પરિવાર આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.